ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવની અંદર આજે ચિત્રકલામાં કોમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગ ચિત્રકલાનો કોમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આજના યુગમાં કમ્પ્યુટર વિશેની પ્રાથમિક સમજ આજના વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં આવશ્યક અને અનિવાર્ય છે આજના ઝડપી યુગમાં સમયની સાથે અને સમયની ગતિએ માનવીને તાલ મેળવવા કોમ્પ્યુટર અનિવાર્ય બની ગયું છે કોમ્પ્યુટર દ્વારા કોઈ પણ વિષય વસ્તુ આકાર અને જાણકારી સરળતાથી પ્રાપ્ત થાય છે જેથી વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે અભિરુચિ જાગે અને તેની વિચારશક્તિમાં પ્રગતિ થાય ક્યારેક પોતાના વિચારોનું સર્જન કાગળ પર વ્યક્ત ન કરી શકનાર વિદ્યાર્થી કોમ્પ્યુટરની મદદથી પોતાની કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે આજના ઝડપી વિકાસ અને ગુણવત્તાની અપેક્ષા રાખનાર માનવ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન આપણી રોજિંદી જીવનશૈલી ખૂબ જ જરૂરી છે દુનિયાના દેશો આજે વિકાસના પંથે આગળ વધી રહ્યા છે ત્યારે ભારત દેશ પણ વિકાસશીલ દેશોમાંનો એક છે વિકાસશીલ દેશને વિકસિત કરવા કોમ્પ્યુટર ખૂબ જ જરૂરી અને સફળ માધ્યમ રહ્યું છે કમ્પ્યુટરના માધ્યમથી આજે ચિત્રકલાના ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે વિદ્યાર્થી મિત્રો ચિત્રકલાના કોમર્શિયલ આર્ટમાં સરળતાથી કમ્પ્યુટરનો ઉપયોગ દ્વારા કામ થઈ શકે છે ડિઝાઇન દોરવી સિમ્બોલ બનાવવા જાહેરાત પ્રિન્ટિંગ કાર્ડ લેટર પેડ કે ઓફિસ તથા ધંધા રોજગારની પ્રચાર ચિત્રોમાં ટુડી અને થ્રીડી આકારો તેમજ ટુડી અને થ્રીડી એનિમેશન દ્વારા કાર્ટૂન ફિલ્મ પેઇન્ટિંગ તેમજ આપણા રોજબેરોજના જીવનમાં ઉપયોગી વ્યવસાયલક્ષી ક્ષેત્રમાં કમ્પ્યુટર ચિત્રકલાના કલાત્મક ઉપયોગ થયો છે ચિત્રકલામાં રેખા દ્વારા ચિત્રને ભાવ વ્યક્ત અભિવ્યક્તિ અને રંગ કાર્ય દ્વારા ચિત્રકલામાં લાગણી દર્શાવી શકાય છે આ કાર્યમાં કોમ્પ્યુટર દ્વારા વિવિધતા લાવી શકાય છે કોમ્પ્યુટરમાં આપણે અલગ અલગ સોફ્ટવેર દ્વારા ચિત્ર દોરીને તેમાં રંગ પૂરી શકીએ છીએ વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી તેવા પેન્ટ બ્રશ ફોટોશોપ કોરલ ડ્રો જેવા જાણીતા સોફ્ટવેર છે આવા કેટલાક સોફ્ટવેરની પ્રાથમિક પરિચય મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો એમાંનું પહેલું સોફ્ટવેર આપણે જોઈએ ફોટોશોપ તમે ઘર બેઠા બે ચાર મહિનાના અભ્યાસક્રમની અંદર ફોટોશોપ શીખી શકો ફોટોશોપ સોફ્ટવેર ફોટોગ્રાફી ડિજિટલ કરવા મદદ કરે છે આ સોફ્ટવેર કોઈ ઇમેજ એડિટિંગ મિક્સિંગ વધારાની ઇફેક્ટ તથા વેબ લેઆઉટ તૈયાર કરવામાં ખૂબ જ ઉપયોગી છે ફોટોશોપ મુખ્યત્વે પ્રોડક્ટ પોર્ટફોલિયો કંપનીની જાહેરાત માટે બુકલેટ કે બ્રોશર બનાવવા જૂના તથા બગડી ગયેલા ફોટા સુધારવા વેબસાઇટ બનાવવા તથા પ્રિન્ટ મીડિયા માટે જાહેર ખબરોમાં ઘણો જ ઉપયોગ થાય છે ઇમેજ મિક્સિંગ તેમજ ક્રિએટિવ ઇફેક્ટથી ફોટાને સુશોભિત કરી શકાય છે અહીં બેથી વધુ વિવિધ ઇમેજ બે ચિત્રો ભેગા કરીને એક નવું સર્જન સરળતાથી થઈ શકે છે હાલમાં મોડેલિંગ ફોટોગ્રાફ જાહેરાત ઇમેજ ટુ ડી થ્રી ડી પેઇન્ટિંગ ફ્લેક્સ બેનરમાં પણ ફોટોશોપ સોફ્ટવેર ખૂબ જ ઉપયોગી થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ફોટોશોપ તમે ઘર બેઠા બે ત્રણ મહિનાની અંદર બે ચાર મહિનામાં તમે શીખી શકો છો તમારી બધાની ઘરે કોમ્પ્યુટર હશે લેપટોપ હશે તમે આવા નાના નાના સોફ્ટવેર તમે શીખેલા હશો તો ભવિષ્યમાં તમારી આજીવિકા પણ તમે ચલાવી શકો છો એવું જ એક સોફ્ટવેર છે જેનું નામ છે કોરલ ડ્રો આ સોફ્ટવેરમાં આપણે સરળતાથી લાઇનિંગ ડ્રોઈંગ કરી શકીએ છીએ રેખાઓ જરૂરિયાત મુજબ જાડી પાતળી સરળતાથી કરી શકીએ છીએ કોરલ ડ્રોમાં આકારો દોર્યા પછી તેમાં ફેરફાર કરવા ઘણા જ વિકલ્પો મળે છે જેના તમે બુદ્ધિ ક્ષમતા દ્વારા ફેરબદલ કરવા મૌલિકતાની મોકળાશ મળે છે અહીં ચિત્રની ડિઝાઇનમાં રંગોમાં ફેરફાર કરી શકાય છે તેમાં વિવિધ પ્રયોગ થઈ શકે છે રંગ અથવા આકૃતિ સ્ટ્રેક્ચર સરળતાથી ભરી શકાય છે ડિઝાઇનને લાઇટ ડાર્ક તેમજ જરૂરિયાત મુજબ રંગ પદ્ધતિ કરી શકાય છે ડિઝાઇનમાં એકવાર કરેલું કાર્ય ન ગમતું હોય તો તેને મૂળ સ્થિતિમાં પાછું લાવી શકાય છે આ સોફ્ટવેરમાં કંપનીના લોગોથી માંડીને વાળા ગ્રાફિક બનાવી શકાય છે જોઈને વિદ્યાર્થી મિત્રો તો આવા જ બીજા એક સોફ્ટવેરની આપણે વાત કરીએ જેનું નામ છે પેન્ટ તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એસેસરીઝમાં પેન્ટ દ્વારા ચિત્રો દોરી શકાય છે તેમજ તેમાં કલરો પૂરી આકર્ષક બનાવી શકાય છે જેમ આપણે પેન્સિલ દ્વારા કાગળ પર આપણી ઈચ્છા અનુસાર ચિત્રો દોરી શકીએ છીએ તે જ પ્રમાણે પેન્ટમાં પણ પેન્સિલ ટૂલ્સ દ્વારા ઇચ્છિત ચિત્રો દોરી શકીએ છીએ તો આ સિવાય બીજું એક સોફ્ટવેર છે જેને આપણે કહીએ છીએ બરોબર એનિમેશન તો એનિમેશન એટલે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રો બીજા શબ્દોમાં કહીએ તો એનિમેશન નિયત સમયમાં દર્શાવતી એક પછી એક છબીઓની હાર તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો આ જે એનિમેશનની છબીઓ છે આ માટે ગતિમાન અસરો દર્શાવતા ડિજિટલ ચિત્રોને એક પછી એક દર્શ દર્શાવવામાં આવે છે એમ કહી શકાય કે ચિત્રિત આકૃતિઓ દ્વારા એનિમેશનની રચના કરવામાં આવે છે અને ચિત્ર કે આકૃતિને જીવંત લાગે તેવી બનાવવામાં સાંખ્યિક છબીઓ એટલે કે ડિજિટલ ઇમેજને એક પછી એક રજૂ કરવામાં આવે છે એનિમેશનનો ઉપયોગ લેવાતી છબીઓ પહેલાં તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે આજે એનિમેશન શબ્દ કમ્પ્યુટરની ડિઝાઇનિંગ દુનિયામાં ઘણો પ્રચલિત શબ્દ છે આજે બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન ફિલ્મ અને એનિમેશન આભારી છે એનિમેશન દ્વિપરિણામ એને કે ટુ ડી અને ત્રી પરિણામ થ્રીડી એમ બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે સામે એક અલગ અલગ પ્રકારની છબી દર્શાવેલી છે સામે ઊભેલી સ્ત્રી સીધી ચાલવાની મુદ્રામાં આવે ત્યાં સુધીમાં અગિયાર છબીઓ બતાવેલી છે તો આ એક પછી એક છબીનું શૂટિંગ કર્યા પછી એમાંથી એક ચિત્ર હાલતું ચાલતું બનાવવામાં આટલો સમય લાગે છે તો વિદ્યાર્થી મિત્રો એનિમેશન આપણી આજીવન જિંદગીની અંદર એક કેરિયર પણ બનાવી શકાય છે આજે ફિલ્મી દુનિયાની અંદર અનેક પ્રકારના ફિલ્મો બને છે કરોડો ને લાખોનો ખર્ચો થાય છે પણ એમાં મુખ્યત્વે જો કામ હોય તો સૌથી મોટામાં મોટું શૂટિંગ બાદ એ ફિલ્મનું એનિમેશન એનિમેશનમાં હજારો લોકોને લાખો લોકોને રોજીરોટી મળે છે આ સબ્જેક્ટ ભવિષ્યમાં તમે આની અંદર ત્રણ વર્ષનો કોર્સ બે વર્ષનો પાંચ વર્ષનો કોર્સ કરી તમારું ફ્યુચર કેરિયર તમે બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પાંચ સવાલ જવાબ છે એ તમારી થિયરીની નોટની અંદર તમે લખી નાખજો અને અહીંયા આ પાઠ પૂર્ણ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો